नमस्ते विद्यार्थी मित्रों, केम छो तमे बधा। आजे आपणे धोरण 4 अंग्रेजी शीखवानुं छे, तो दरेक विद्यार्थी चोपड़ी, नोट, पेन्सिल, रबर, फूटपट्टी आ दरेक वस्तु लईने बेसी जशे। बेसी गया दरेक विद्यार्थी? सरस। तो चलो काढ़ो, खोलो दरेक विद्यार्थी चोपड़ी। यूनिट 1 आपणे सीखी गया छीए, गेट अप एंड डांस। डांस है ने, उठो अने नाचो, एवं आपणे सीखी गया छे यूनिट 1। हवे यूनिट 2 मां आपणे थिंग्स अराउंड अस, एटले के आपणी आसपासनी वस्तुओ। यूनिट 2 आपणी आसपासनी वस्तुओ, थिंग्स अराउंड अस, एमां आपणे एक्टिविटी 1, एक्टिविटी 2, એક્ટિવિટી 3માં આપણે ઓનલાઈન વિડીયો બનાવીએ છીએ, એટલા માટે એ રમી શકાય એમ નથી, એક્ટિવિટી 3 થઈ શકે એમ નથી। એક્ટિવિટી 4 આપણે થઈ ગયું હતું, એક્ટિવિટી 5 પણ આપણે કરી નાખ્યું હતું, યાદ આવે છે વિદ્યાર્થીઓ તમને? સરસ। તો ચલો હવે એક્ટિવિટી 6 શીખીશું, બરાબર। એક્ટિવિટી 6 પાના નંબર 11, એક્ટિવિટી 6 પાના નંબર 11 કાઢો ચલો દરેક વિદ્યાર્થી। કાઢ્યું? બરોબર છે। એક્ટિવિટી 6, શિક્ષકની મદદથી નીચેનું ગીત વારંવાર ગાઓ। શિક્ષકની મદદથી નીચેનું ગીત વારંવાર ગાઓ। સૂચના શું કહે છે? શિક્ષકની મદદથી નીચેનું ગીત વારંવાર ગાઓ, હે ને? તો ચલો શરૂઆત કરીએ। આ શું આપ્યું છે? ત્રિકોણ આપ્યું છે, બરાબર છે। એને અંગ્રેજીમાં કહેવાશે ટ્રાયેંગલ। શું કહેવાય? ટ્રાયેંગલ। તો જુઓ, વાંચીશું અને બોલીશું, તમારે પણ મારી સાથે બોલવાનું છે। પહેલાં હું બોલી લઉં, પછી હું કહું, ત્યારે તમારે બોલવાનું છે। અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ। અ ટ્રાયેંગલ, ત્રિકોણને 3 સાઇડ્સ, 3 સાઇડ્સ। ત્રિકોણને કેટલી સાઇડ છે? 3, 1, 2 અને આ 3। શું? 1, 2 અને 3। અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ, ત્રિકોણને 3 બાજુઓ છે। અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ, કાઉન્ટ 1, 2, 3। ત્રિકોણને 3 બાજુઓ છે તો ગણો એને, કાઉન્ટ એટલે ગણો, 1, 2, 3, હે ને? 1, 2, 3। અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ, ત્રિકોણને 3 બાજુઓ, 3 બાજુઓ, 3 બાજુઓ। અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ, ત્રિકોણને 3 બાજુઓ, કાઉન્ટ ગણો, 1, 2, 3, 1, 2, 3। ખબર પડી વિદ્યાર્થીઓ? તો ચલો હવે મારી સાથે બોલવાનું તમારે। અ ટ્રાયેંગલ હેઝ થ્રી સાઇડ્સ। અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ, ત્રિકોણને 3 બાજુઓ, 3 બાજુઓ, 3 બાજુઓ। અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ, ત્રિકોણને 3 બાજુઓ, કાઉન્ટ 1, 2, 3, ગણો, 1, 2, 3। ચલો આટલે સુધી કમ્પ્લીટ થયું વિદ્યાર્થીઓ, ખબર પડી? સરસ, ચલો આગળ વધીશું। હા, તો ચલો, અ સ્ક્વેર, આ શું આપ્યું છે? ચોરસ આપ્યું છે, એને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ક્વેર કહેવાય। શું કહેવાય વિદ્યાર્થીઓ?
स्क्वेर कहवाय. अ स्क्वेर हेज़ फोर साइड्स. फोर साइड्स, फोर साइड्स. चौरस ने चार बाजुओ, चार बाजुओ, चार बाजुओ, चार बाजुओ, है ने. अ स्क्वेर हैज़ फोर साइड्स, फोर साइड्स, फोर साइड्स. एक, बे, त्रण, चार, छे ने चार बाजुओ. हाँ, तो एम कहसे चौरस ने केटली बाजुओ छे, चार बाजुओ छे. अ स्क्वेर हैज फोर साइड्स, फोर साइड्स, फोर साइड्स. पछी आगळ जोईए. अ स्क्वेर हैज अ फोर साइड्स. त्रिकोण ने चार बाजुओ, है ने. दे आर ऑल ध सेम. तेओ बधी ज एक सरखी छे. दे एटले तेओ, ऑल एटले बधी, धेम ध सेम एटले सरखी, आर एटले छे. ते दरेक बाजुओ एक सरखी छे, है ने. द अ स्क्वेर हैज़ अ फोर साइड्स. स्त्री चौरस ने चार बाजुओ छे. दे आर ऑल ध सेम. बधी ज एक सरखी छे. जो आ चौरस ने चारे चार बाजुओ सरखी छे ने. ए कहे कि चारे चार बाजुओ एक सरखी छे. चलो, पहलू शू सीख्या आपणे? त्रिकोण. त्रिकोण ने अंग्रेजी में शू कहेवाय विद्यार्थीओ? ट्रायंगल. अने पछी बीजू शू छे? आ चौरस छे. चौरस ने अंग्रेजी में शू कहेवाय विद्यार्थीओ? स्क्वेर कहेवाय. शू कहेवाय? स्क्वेर कहेवाय. सरस. तो चलो आगळ लखीए, हवे आगळ सीखीए. सरस. आ શું આપ્યું છે જુઓ? શું છે? લંબ ચોરસ છે. શું છે? લંબ ચોરસ છે. લંબ ચોરસને અંગ્રેજીમાં શું કહેવાય વિદ્યાર્થીઓ? રેક્ટેંગલ. શું કહેવાય? રેક્ટેંગલ. રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ. રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ. લંબ ચોરસ ને ચાર બાજુઓ, ચાર બાજુઓ, ચાર બાજુઓ, હે ને. રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ. લંબ ચોરસ ને ચાર બાજુઓ, ચાર બાજુઓ, ચાર બાજુઓ. જો એક, બે, ત્રણ અને ચાર છે ને, એને ચાર બાજુઓ છે કે નહીં? એક, બે, ત્રણ, ચાર, હે ને. અ રેક્ટેંગલ હેઝ અ ફોર સાઇડ્સ. લંબ ચોરસ ને ચાર બાજુઓ. ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ. શોર્ટ એટલે નાનું, લોંગ એટલે મોટું. ટુ શોર્ટ એટલે આ બે જે છે ને એ નાની અને બે મોટી, એમ કહે છે. રેક્ટેંગલ હેઝ અ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ. અ રેક્ટેંગલ હેઝ અ ફોર સાઇડ્સ. ટુ શોર્ટ, ટુ લોંગ. બે નાની તો બે મોટી, હે ને. અંગ્રેજીમાં લંબ ચોરસને શું કહેવાય વિદ્યાર્થીઓ? રેક્ટેંગલ કહેવાય. રેક્ટેંગલમાં કેટલી બાજુઓ હોય? ચાર બાજુઓ, બે નાની અને બે મોટી. બરોબર વિદ્યાર્થીઓ? ખબર પડી? સૌથી પહેલાં શું શીખ્યા આપણે? ત્રિકોણ શીખ્યા. ત્રિકોણને અંગ્રેજીમાં શું કહેવાય? ટ્રાયેંગલ. શું કહેવાય? ટ્રાયેંગલ. પછી શું શીખ્યા? બીજું શું છે? આ ચોરસ છે. ચોરસને અંગ્રેજીમાં શું કહેવાય વિદ્યાર્થીઓ? સ્ક્વેર. અ સ્ક્વેર એટલે ચોરસ. પછી ત્રીજું શું શીખ્યા આપણે? લંબ ચોરસ. લંબ ચોરસને અંગ્રેજીમાં શું કહેવાય? રેક્ટેંગલ. શું કહેવાય? રેક્ટેંગલ. પછી છેલ્લે શું છે જુઓ? ગોળ આપ્યું છે. ગોળને અંગ્રેજીમાં શું કહેવાય? સર્કલ. સર્કલ કહેવાય. સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સર્કલ ગોળ, ગોળ, ગોળ,
છે, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ ગોળ છે. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નો બિગનિંગ નો એન્ડ. બિગનિંગ એટલે શરૂઆત અને એન્ડ એટલે અંત. એની કોઈ શરૂઆત થતી નથી કે એનો કોઈ અંત આવતો નથી, એટલે કહે છે કે સર્કલ ગોળ ગોળ છે. ગોળ છે એ એકદમ રાઉન્ડ રાઉન્ડ છે. નો બિગનિંગ, નો શરૂઆત થતી નથી. નો એન્ડ, એનો અંત પણ આવતો નથી. બરોબર વિદ્યાર્થીઓ, ખબર પડી ગઈ? અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ગોળ રાઉન્ડ રાઉન્ડ છે, ગોળ ગોળ છે. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, સર્કલ ગોળ ગોળ છે. ગોળ એકદમ ગોળ છે. નો બિગનિંગ નો એન્ડ, એની નથી શરૂઆત થતી કે એનો અંત પણ આવતો નથી, હે ને? તો ચલો આજે આપણે આ શું શીખ્યા એક ફરીવાર આપણે આખું ગીત ગાઈ લઈએ, આખું એકવાર ફરીવાર જોઈ લઈએ. ચલો આ શું છે વિદ્યાર્થીઓ? ત્રિકોણ છે. ત્રિકોણને અંગ્રેજીમાં કહેવાય ટ્રાયેંગલ. અ ટ્રાયેંગલ હેઝ અ થ્રી સાઇડ્સ, થ્રી સાઇડ્સ, થ્રી સાઇડ્સ. અ ટ્રાયેંગલ હેઝ અ થ્રી સાઇડ્સ, કાઉન્ટ વન ટુ થ્રી. ત્રિકોણને ત્રણ બાજુઓ, ત્રણ બાજુઓ, ત્રણ બાજુઓ. ત્રિકોણને ત્રણ બાજુઓ ગણો, એક બે ત્રણ. બરોબર, નંબર બેમાં શું આપ્યું છે? બીજું ચોરસ આપ્યું છે. ચોરસને અંગ્રેજીમાં શું કહેવાશે? સ્ક્વેર કહેવાશે. અ સ્ક્વેર હેઝ અ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ. ચોરસને ચાર બાજુઓ, ચાર બાજુઓ, ચાર બાજુઓ. અ સ્ક્વેર હેઝ અ ફોર સાઇડ્સ, ચોરસને ચાર બાજુઓ. ધે આર ઓલ ધ સેમ, બધી જ બાજુઓ એક સરખી છે, બધી જ એક સરખી છે. પછી શેનું આપ્યું છે ચિત્ર જુઓ વિદ્યાર્થીઓ. શું છે? લંબચોરસ છે. લંબચોરસને અંગ્રેજીમાં શું કહેવાય? રેક્ટેંગલ. અ રેક્ટેંગલ હેઝ અ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ. લંબચોરસને ચાર બાજુઓ, ચાર બાજુઓ, ચાર બાજુઓ. અ રેક્ટેંગલ હેઝ અ ફોર સાઇડ્સ, લંબચોરસને ચાર બાજુઓ. ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ, બે નાની અને બે મોટી. રેક્ટેંગલ હેઝ અ, રેક્ટેંગલ એટલે લંબચોરસ. લંબચોરસને ચાર બાજુઓ, ચાર બાજુઓ, ચાર બાજુઓ. લંબચોરસને ચાર બાજુઓ, બે નાની અને બે મોટી. શોર્ટ એટલે નાનું અને લોંગ એટલે મોટું. પછી શું છે? ગોળ છે. ગોળ એને અંગ્રેજીમાં શું કહેવાશે? સર્કલ. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સર્કલ છે એ ગોળ ગોળ છે, ગોળ ગોળ છે અને ગોળ ગોળ છે. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ એકદમ ગોળ ગોળ છે. નો બિગનિંગ નો એન્ડ, નથી એની શરૂઆત થતી. બિગનિંગ એટલે શરૂઆત અને નો એન્ડ એટલે અંત. એની શરૂઆત થતી નથી કે એનો અંત પણ આવતો નથી. તો ચલો આટલે સુધી દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ થઈ ગયું છે આખી ગીતમાં, તમને ખબર પડી ગઈ? ત્રિકોણને શું કહેવાય, ચોરસને શું કહેવાય, લંબચોરસને શું કહેવાય, સર્કલને શું કહેવાય, ખબર પડી છે વિદ્યાર્થીઓ તમને? હવે ત્રિકોણને અંગ્રેજીમાં ટ્રાયેંગલ કહેવાય, ચોરસને અંગ્રેજીમાં સ્ક્વેર કહેવાય, લંબચોરસને અંગ્રેજીમાં રેક્ટેંગલ કહેવાય અને ગોળને અંગ્રેજીમાં સર્કલ કહેવાય. બરોબર, તો ચલો આટલે સુધી તમને, તમારે કમ્પ્લીટ થઈ ગયું છે વિદ્યાર્થીઓ. સરસ, તો ચલો આગળ વધીશું. પાછળનું પેજ કાઢો. ચલો કાઢી લીધું વિદ્યાર્થીઓ. એક્ટિવિટી સાત, પાના નંબર બાર. એક્ટિવિટી સાત, પાના નંબર બાર.
નીચેના ચિત્રોનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો. તેમાં શેપ્સની સંખ્યા ગણો, લખો અને રંગ પૂરો. શેપ્સ એટલે આકારો. શું? શેપ્સ એટલે આકારોની સંખ્યા ગણો, લખો અને રંગ પૂરો. શેપ્સ એટલે આકારો. શેપ્સ એટલે આકારો. તો ચલો ગણવાની શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. સૌથી પહેલું શું આપ્યું છે? ત્રિકોણ. ત્રિકોણને અંગ્રેજીમાં શું કહેવાય? ટ્રાયેંગલ. હા, તો ચલો ગણીએ. જો સૌથી પહેલાં અહીંયા ગણીએ. જો એક આ મોટું ત્રિકોણ છે, તો એક એ પછી બે ત્રણ ચાર પાંચ, પછી આ મોટું ત્રિકોણ છ સાત આઠ નવ અને દસ, હે ને? જો સૌથી પહેલું મોટું ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ, પછી પાછું આ મોટું ત્રિકોણ છ સાત આઠ નવ દસ, હે ને? પછી જો આ મોટું અગિયાર, પછી આ બીજું બાર, પછી આ ત્રીજું તેર અને અહીંયા આ ચૌદ. થયું વા? આ નહીં લેવાય, કારણ કે અહીંયા અડધું કપાઈ જાય છે, એટલે આ ત્રિકોણ લેવાશે નહીં. તો અહીંયા કેટલા લખવાના આપણે? કેટલા ત્રિકોણ થયા વિદ્યાર્થીઓ? ચૌદ થયા ને? તો લખો ચલો ચૌદ. ફરી એકવાર ગણાવી દઉં. મોટું ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ, પછી આ બીજું મોટું ત્રિકોણ ગણવાનું, મોટું છ સાત આઠ નવ અને દસ, પછી આ અગિયાર, પછી આ બાર, આ તેર અને અહીંયા આ ચૌદ. તો લખી નાખો અહીંયા ચૌદ. લખી ગયું? સરસ. ચલો આગળ. આ શું આપ્યું છે જુઓ? ચોરસ. ચોરસને અંગ્રેજીમાં શું કહેવાશે વિદ્યાર્થીઓ? સ્ક્વેર. શું કહેવાય? સ્ક્વેર કહેવાય. તો અહીંયા સ્ક્વેર કેટલા આપ્યા છે ગણી લઈએ આપણે? આ બધે તો અહીંયા તો નથી, અહીંયા રહ્યા જુઓ નાના નાના. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર. કેટલા છે? બાર. ફરી એકવાર ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર. કેટલા આપ્યા છે ચોરસ? સ્ક્વેર કેટલા છે? બાર. તો ચલો લખી લો અહીંયા બાર. લખ્યું દરેક વિદ્યાર્થીએ? સરસ. તો હવે લંબચોરસ જોઈએ. લંબચોરસને અંગ્રેજીમાં શું કહેવાય વિદ્યાર્થીઓ? રેક્ટેંગલ કહેવાય. શું કહેવાય? રેક્ટેંગલ. જુઓ પહેલું તો આ રહ્યું. જુઓ એક બે કાન ગણી લઈએ ને, એક અને બે, પછી આ ત્રીજું નાક અને મોઢું એટલે ચાર, એક બે ત્રણ અને ચાર, પછી આ રહ્યું પાંચ છ સાત અને આઠ. કેટલા લંબચોરસ છે, કેટલા રેક્ટેંગલ છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો લખો ચલો અહીંયા આઠ. લખ્યું દરેક વિદ્યાર્થીએ? સરસ. ચલો આગળ વધીએ. શું છે આ? ગોળ. શું કહેવાય અંગ્રેજીમાં એને? સર્કલ. વેરી ગુડ. તો ચલો ગણીએ કેટલા છે સર્કલ. મોટું જુઓ, પહેલાં તો મોટું ગણી લેવાનું. એક પછી આમાં બે ત્રણ ચાર અને પાંચ. કેટલા થયા? આ મોટું મોટું સર્કલ, પછી બે ત્રણ ચાર પાંચ, પછી આ જુઓ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. કેટલા છે સર્કલ? પંદર. પહેલાં તો આ મોટું એક બે ત્રણ ચાર પાંચ બંને આખો, હે ને? પછી
સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. તો લખી લો ચલો અહીંયા પંદર લખ્યું દરેક વિદ્યાર્થીએ. સરસ, આટલે સુધી કમ્પ્લીટ થઈ ગયું. હા, એક્ટિવિટી સાતમાં શું કરવાનું હતું આપણે, તમે તેમાં શેપ્સની સંખ્યા ગણવાની હતી, લખવાની હતી અને એમાં રંગ પૂરવાના હતા. રંગ તો તમારી જાતે તમારે પૂરવાના છે, પણ સંખ્યા ગણવાની હતી ને તો એ મેં તમને ગણાવી દીધી છે. શેપ્સ એટલે વિદ્યાર્થીઓ શું, આકારો. વેરી ગુડ. તો ચલો હવે એક્ટિવિટી આઠ જોઈએ આપણે. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષરો ઓળખો. જો આમાં આપણે આગળ એક્ટિવિટીમાં, પહેલી એક્ટિવિટીમાં કર્યું હતું હે ને, એક્ટિવિટી બેમાં આપણે શીખ્યા હતા ને કે અહીંયા જો આગળનો પેજ કાઢો, જો આમાં આપણે બી શોધીને લખ્યા હતા, આઈ કેટલા છે એ શોધીને લખ્યું હતું હે ને, બસ તેવી જ રીતે કરવાનું છે આમાં પણ. જો આમાં ઓ કેટલા છે એ શોધ લખવાના છે ગણીને. તો અહીંયા દરેક વિદ્યાર્થી સૌથી પહેલાં ચોરસ કરી દેશે મારી જોડે. કર્યું, કરી લો ચલો. થઈ ગયું વિદ્યાર્થીઓ? હા, તો આમાં ઓ ગણવાના છે તો ચલો આપણે ગણીએ કેટલા ઓ થાય છે. બરોબર, એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા ઓ થાય છે વિદ્યાર્થીઓ? એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો અહીંયા ચોરસ ખાનામાં છ લખી નાખો. લખ્યું દરેક વિદ્યાર્થીએ? કેટલા ઓ થયા? એક બે ત્રણ ચાર પાંચ અને છ. હવે આમાં પી એવી રીતે પી કરવાનો છે, તો એની આમાં આપણે ઓની ઉપર જેવું ચોરસ કર્યું હતું એવું આની ઉપર ચોરસ કરી દઈએ. બરોબર, ચલો પી ગણીએ હવે. એક બે ત્રણ ચાર પાંચ અને છ, આમાં પણ કેટલા થાય છે? છ થાય છે. એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો લખો ચલો ખાનામાં છ. લખ્યું દરેક વિદ્યાર્થીએ? એ એક બે ત્રણ ચાર પાંચ અને છ, એટલે સુધી કમ્પ્લીટ થઈ ગયું છે વિદ્યાર્થીઓ તમારે. સરસ. જુઓ એક્ટિવિટી નવ. એક્ટિવિટી નવમાં શું કહેશે જુઓ વિદ્યાર્થીઓ. ચિત્ર જુઓ, આપેલ વર્ણન સાંભળો, બોલો અને જોઈને લખો. ચિત્ર જુઓ, આપેલ વર્ણન સાંભળો, બોલો અને જોઈને લખો. એમાં જેવું લખીને આપ્યું છે તેવું આપણે લખવાનું છે. બરોબર, શું કહેશે? ધીસ ઇઝ અ કપ, આ કપ છે. ધીસ ઇઝ અ કપ. તો લખો અહીંયા ચલો દરેક વિદ્યાર્થી. ધીસ ઇઝ અ કપ લખ્યું, લખો ચલો. ધીસ ઇઝ અ કપ. ઇટ ઇઝ ગ્રીન, તે લીલું છે. તે લીલું છે, ગ્રીન એટલે લીલું. લખો ચલો એવું ને એવું સેમ ટુ સેમ લખવાનું છે, જોઈ જોઈને જ લખવાનું છે. ઇટ ઇઝ ગ્રીન. This is a cup. It is green. ચલો આગળ જોઈએ. This is a button. આ બટન છે. તો લખો. This is a button.
આ બટન છે. ઇટ ઇઝ બ્લુ, તે વાદળી છે. ઇટ ઇઝ બ્લુ, તે વાદળી છે. જોઈ જોઈને જ લખવાનું છે, જેવું આપ્યું છે એવું જ લખવાનું છે. ધીસ ઇઝ અ કેટ, આ બિલાડી છે. તો લખો ધીસ ઇઝ અ કેટ, આ બિલાડી છે. ઇટ ઇઝ બ્લેક, તે કાળી છે. ઇટ ઇઝ બ્લેક, તે કાળી છે. લખ્યું દરેક વિદ્યાર્થીએ. ધીસ ઇઝ અ ટેબલ, શું છે? આ ટેબલ છે. ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે. ઇટ ઇઝ યલો, તે પીળું છે. હે ને, યલો એટલે પીળું. ઇટ ઇઝ યલો. ચલો આટલે સુધી લખી લો દરેક વિદ્યાર્થી. લખે ગયું દરેક વિદ્યાર્થી, સરસ. તો ચલો એકવાર ફરીવાર વાંચી લઈએ. ધીસ ઇઝ અ કપ, ઇટ ઇઝ અ ગ્રીન, આ કપ છે તે લીલો છે. ધીસ ઇઝ અ બટન, આ બટન છે. ઇટ ઇઝ બ્લુ, તે વાદળી છે. ધીસ ઇઝ અ કેટ, આ બિલાડી છે. ઇટ ઇઝ બ્લેક, તે કાળી છે. ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે. ઇટ ઇઝ યલો, તે પીળું છે. એક્ટિવિટી 10, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. જો આની જેવું જ કરવાનું છે, આપણે આગળ એક્ટિવિટી 8માં કર્યું એવું જ આપણે કરવાનું છે. આમાં ટી શોધવાના છે, કેટલા ટી છે ગણીએ. ચલો 1, 2, 3, 4, 5 અને 6 જુઓ. તો 1, 2, 3, 4, 5 અને 6. તો લખો. ચલો અહીંયા નીચે ખાનું આપ્યું છે, એમાં 6 લખી નાખો દરેક વિદ્યાર્થી. લખ્યું. હવે આમાં સી શોધવાનો છે, કેટલા સી આપ્યા છે જોઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા આપ્યા છે? 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો લખો ચલો અહીંયા 7. આટલે સુધી દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ. તો જુઓ આજના દિવસમાં આપણે શું શીખ્યા. આ પોયમ શીખ્યા સૌથી પહેલાં. તો ત્રિકોણને અંગ્રેજીમાં ટ્રાયેંગલ, ચોરસને અંગ્રેજીમાં સ્ક્વેર, લંબચોરસને અંગ્રેજીમાં રેક્ટેંગલ અને ગોળને અંગ્રેજીમાં સર્કલ એવું શીખ્યા. પછી શું શીખ્યા? ચિત્રો ગણવાના હતા, શેપ્સ ગણીને સંખ્યા લખવાની હતી, તો એ આપણે લખ્યું. પછી આમાં ઓ કેટલા છે, પી કેટલા છે તે શોધીને લખ્યું. બરોબર વિદ્યાર્થીઓ? પછી શું શીખ્યા? ચિત્ર જોઈ અને આપેલ વર્ણન સાંભળ્યું અને બોલો અને જોઈને લખ્યું. બરોબર, આપણે બોલતા ગયા અને લખતા ગયા. અને આમાં પણ આગળ એક્ટિવિટી 8 જેવું તે આમાં પણ લખ્યું. બરોબર. તો દરેક વિદ્યાર્થી આજના દિવસ માટે આટલું જ રાખીએ છે. તો દરેક વિદ્યાર્થીએ આજે જે પણ કર્યું છે તેનું ઘરે પુનરાવર્તન કરવાનું છે. એના પછીનું આપણે આગળના વિડીયોમાં શીખીશું.